सब्सक्राइब करो आ चैनल ने। चिंता करवानी कहीं जरूर नथी। अत्यारे जानकी ना शरीर माथी निकली आमा बंधाई गई छे। तमे बधा चालो मारी साथे। જુઓ બા, આ શ્રીફળની ચોકી મેં બાંધી દીધી છે। જ્યાં સુધી આ ચોકી છે ત્યાં સુધી પ્રેત કે આત્મા કોઈ અહીંથી અંદર પ્રવેશ નહીં કરી શકે। પણ બને તો લગન પહેલા જાનકીને આ ઘરની બહાર ન જવા દેતા। ભલે બુવાજી। આ વાળેલું મારે રાજસ્થાન અત્યારે જ મૂકવા જવું પડશે। હા હા બુવા બાપા, તમે અત્યારે જ ઉપડો અને લ્યો। હા, ખર્ચાની ચિંતા ના કરશો। જય માતાજી। જય માતાજી। બધા મારી વાત ધ્યાનથી સાંભળી લો। આ વાતની જાણ કોઈને ન થવી જોઈએ, ખુદ જાનકીને પણ નહીં। દીકરીને વળગાડ છે આ વાતની, જો બધાને ખબર પડી ગઈ તો એનું સગપણ તૂટતા વાર નહીં લાગે, અને પછી સમાજમાં જાનકીનો કોઈ હાથ નહીં ચાલે। સમજાને? બુઆજી, આજે તો ઘણા હેરાન થઈ ગયા, રસ્તામાં ત્રણ ત્રણ વાર ગાડી બગડી। ધાના, જે વસ્તુ વાળીને આપણે મૂકવા આવ્યા છીએ ને એ ઘણી ભારે છે। તું અગરબત્તી લેતો આય। ના, માંડ માંડ ગાડી અહીં સુધી લાયા છીએ, હવે આજની રાત અહીં રોકાવું જ પડશે। બાલજી ભુવા, રોકાવું જરૂરી છે? હા ધાના, છૂટકો જ નથી। જાગતા રહીજો, જાગતા રહીજો। એ ભાયા, એ બિન મોસમ બિજલી भाया, या तो रोज को हो गयो है। 25 बरसा सु रोज रात में बिजली चमके है। सब ऐसी बाता करे है, किसी की भटकती आत्मा किंडरे भी शरीर में घुस जावे है। कोई नुकसान नहीं करे है, पण रोया करे है। जागता रहियो, जागता रहो। કોઈ નહીં, આવાજ કઠા શું આ રહ્યો હે? અઠે તો કોઈ નહીં। આવી ગઈ દીકરી? હા માં, દીકરી ક્યાં સુધી આમ ભટકતી રહીશ? મારે હવે ભટકવું નહીં પડે માં, મેં મારા રાજને જોઈ લીધો છે। એ અહીં રાજસ્થાન આવ્યો તો એનો બીજો જન્મ થઈ ચુક્યો છે માં, એનું નામ વિક્રમ છે। દીકરી તું એને મળી? મળી પણ ના મળી શકી, મારું દુર્ભાગ્ય તો જો માં, આટલા વર્ષે મારા રાજને જોયા પછી પણ હું પ્રગટ થઈને મારી ઓળખાણ ના આપી શકી, કારણ કે રાજ ભૂત પ્રેત પ્રેતાત્મા કશામાં માનતો નથી। અને માં,
મારો રાજ એકલો નહોતો, એની સાથે એના નામની ચંદડી ઓઢનાર પણ હતી. એટલે કોઈ બીજી છોકરી? હા માં, એ છોકરીના લગ્ન મારા રાજ સાથે થવાના છે. એ લગ્ન અટકાવવા હું છેક ગુજરાત ગઈ અને એ છોકરીના શરીરમાં પ્રવેશ કરીને મેં લગ્ન ન થવા દેવા બહુ પ્રયત્નો કર્યા, પણ જાંજવાના જગ ક્યારેય પી શકાતા નથી બેટા. અરે રાજ તને ઓળખી જાય અને તું એના લગ્ન ન થવા દે તો અમે શું બેટા? પ્રીતના આવેશમાં તું એ ભૂલી જાય છે કે તું એક પ્રેત છે બેટા. હું પ્રેત છું તો શું થઈ ગયું માં? આ રોટલા મારું ભોજન નથી તે જાણવા છતાં તું 25-25 વર્ષથી મારા માટે રોટલા ઘડે છે ને? એક જનિતાની લાગણી જેમ તને 25 વર્ષથી મારી સાથે જકડી રાખી છે એ જ રીતે હું મારા રાજ સાથે જન્મો જન્મની પ્રીતના થાતડે બંધાયેલી છું માં. રાજ મારો છે ને મારો જ રહેશે, અને મારા માર્ગમાં જે કોઈ કાંટા પાથરશે એને હું ક્યારેય માફ નહીં કરું. ભુવાજી આ શું થયું? ભલા હું તને નહોતો કહેતો કે જે ઉતાર વાળીને આપણે મૂકવા આવ્યા હતા એ બહુ ભારે છે. આ એનો વળતો ઘા છે, કારણ કે હું એના માર્ગનો કાંટો છું ને એટલે. અરે જલ્દી કરો, પેલી બાજુ લઈ જાઓ. બાપા ગોર બાપા ઉતાવળ રાખો, બધું બરોબર. બસ હવે ખેતર પાર દાદાનું સ્થાપન બાકી રહ્યું છે. અરે એક બે સ્થાપન રહી જશે તો વાંધો નહીં, પણ મુહૂર્ત સાચવી લો. તમે જ તો હમણાં કહ્યું તું કે હવે પછીના બે સળંગ ચોઘડિયા અશુભ છે, ઉતાવળ રાખો ને. દીપુ ખેડીમાં ઘી નાખ અને થોડી ઝડપ વધાર. અલ્યા ગોરધનિયા તારું કામ પત્યું નથી હજી, ઝડપ કર. જાન ક્યારની ઉતારેથી નીકળી ગઈ છે. સારું બા. અને એ ઉભો રે, પેલા શ્રીફળને અડતો નહીં. ભલે જો 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 એને હાચવ. કન્યા પધરાવો સાવધાન. સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્રશ્રવાઃ, સ્વસ્તિ ના પૂખા વિશ્વવેદાઃ. એરા ભરવા માટે વરકન્યા હવે ઉભા થઈ જાઓ. ચાર ફેરા ફરવાની શરૂઆત કરો.
પ્રથમ ફેરો ધર્મનો ફેરો છે, એમાં પતિ આગળ રહે છે. સંસારમાં રહીને પતિ જે જે કાર્ય કરે છે એનું અડધું ફળ પત્નીને પ્રાપ્ત થાય છે. આ બીજો ફેરો અર્થનો એટલે કે લક્ષ્મીનો ફેરો છે. સંસારમાં રહીને કમાણી કરીને પત્ની અને કુટુંબની તમામ ઈચ્છા પૂરી કરવાની ફરજ પતિની છે. આ ફેરામાં પણ પતિ આગળ રહે છે. આ ત્રીજો ફેરો એ કામનો છે. કુટુંબનો વંશ પિતાના નામથી ઓળખાય છે. સંસારની મર્યાદામાં રહી વંશવૃદ્ધિ કરવાનું કર્તવ્ય પુરુષનું છે, માટે આ ફેરામાં પણ પતિ જ આગળ રહે છે. હવે આ ચોથો અને અંતિમ ફેરો છે. ધર્મ, અર્થ અને કામમાં પતિના પગલે પગલે ચાલનારી પત્ની આ ચોથા એટલે કે મોક્ષના ફેરામાં આગળ રહે છે. આવો, પતિના લાંબા આયુષ્ય માટે વિવિધ વ્રત અને કઠિન તપ કરનારી દરેક પત્નીની એકમાત્ર ઈચ્છા સંખ્યામાં સિંદૂર અને મંગળસૂત્ર સાથે આ સંસારની વિદાય લેવાની હોય છે, જેથી એ અંતિમ સમયે પણ અખંડ સૌભાગ્યવતી કહેવાય. એટલે જ શાસ્ત્રો કહે છે આ મોક્ષના ફેરામાં પત્ની આગળ રહે છે. ભાભી, વિક્રમભાઈને હેરાન ન કરતા, આરામ કરવા દેજો. આજ ઘડીની તો મેં વર્ષો સુધી રાહ જોઈ છે રાજ. બસ આજ રીતે મારી જિંદગીમાં તારી પ્રીતના ફૂલ મહેકતા રાખજે. આ ફૂલો તો કાલે કરમાઈ જશે, પણ મારી પ્રીતના ફૂલો ક્યારે ની કરમાઈ રાજ? આટલી બધી અધીરતા કે મારું નામ પણ બદલી કાઢ્યું? અધીરતા નહીં, તડપ. દેહ અને પ્રાણથી તારી સાથે એક બની જવા હું બહુ તડપી છું. આજે વિરાની તમામ વેદનાનો અંત આવી જશે. વર્ષો સુધી જેની રાહ જોઈ છે એ રાત આજ આવી છે. આજ ક્ષણે સમાઈ જવું છે તારામાં. એક ક્ષણ હવે દૂર નથી રહી જાનકી. બસ છેડા છેડીની વિધિ પતી જાય એટલે તું અને હું. એટલે રિવાજ પ્રમાણે આપણી કુળદેવના મંદિરમાં જઈ છેડાછેડીની વિધિ અત્યારે જ પતાવી પડશે. બધા વાટ જોઈને ઊભા છે. જલ્દી આવજે જાનકી. હું તારી જાનકી નથી રાજ, તારી મમતા છું. મમતા, તારી જન્મો જન્મની પ્રીત. શું થયું? માથું બહુ દુખે છે. હું અહીંયા જ ઉભા ઉભા દર્શન કરી લઉં તો નહીં ચાલે? ના ચાલે, વિધિ માટે વર અને વહુએ બંને અંદર જવું પડે. એકવાર માને પગે લાગ
અને માથું નમાવ એટલે મટી જશે બધું. ચાલ માતાજી, તમારી જોડી અખંડ રાખે. રાજ, તારી સાથે ચાર ફેરા ફર્યા પછી પણ મારે તો દૂર ઉભા ઉભા આંસુ સારવાના રહ્યા. છ છ જન્મ પછી પણ મારા હાથમાં નથી તારા નામની ચૂડી, કે નથી કપાળે તારા નામનો ચાંદલો. રાજ, હું આજે પણ અધૂરી સ્ત્રી છું. વાહ, ફતેપુરાથી ફોન હતો કે કુળદેવીથી પાછા વળતા જાનકીની તબિયત બગડી છે. પ્રતાપ, સાચું કહું, લગ્નના દાડે જ બુવાજીની ચોકી તૂટી ને, ત્યારથી જ મને તો ડર લાગતો હતો, અને એટલે જ મેં કરણને વાલજી ભુવાને ત્યાં તેડી લાવવા મોકલ્યો છે. દાદીમા, વાલજી ભુવાની આશા હવે છોડી દો. કેમ? એ રાજસ્થાન વાળવા ગયા હતા, ત્યાં એમને લોહીની ઉલટી થઈને બીમાર પડી ગયા છે. ભાનસાન પણ ગુમાવી બેઠા છે ને કોઈને ઓળખતા પણ નથી. હે ભગવાન, હવે શું કરીશું? બા, પેલા ગંગાફોઈ કાલે વાત કરતા હતા કે આનંદ આશ્રમે કોઈક સાધુ આવ્યા છે. કહેવાય છે કે એ સાધુ બહુ મોટા વિદ્વાન અને જાણકાર છે. આપણે જાનકીબેનને ત્યાં લઈ જઈએ તો? હા ચંદાબો, કોઈક તો ઉપાય કરવો જ પડશે. લે, આ ગોળી લે, થોડી શક્તિ આવશે. બહુ ચિંતા છે મારી. ચિંતા તો હોય જ ને. તું મારી પત્ની જ નહીં, મારી પ્રીત પણ છે. અરે જાનકી વહુ, જુઓ તો ખરા કોણ આવ્યું છે. હા બા. આવી ક્યાં મારા દુશ્મન? કેમ છો, મજામાં ને? હા, હું તો મજામાં છું, પણ આ જાનકી મજામાં નથી. અરે એટલે તો સમાચાર મળતાની સાથે આવી ગયા. શું થયું દીકરી? અરે પણ મને કઈ નથી થયું બા. તમે જાને સમજાવો ને, આ ગોળી લેવાનું કીધું તો મને ઊંધી વાતે ચડાવી દીધો, અને દવાઈ પીતી નથી. અને એટલે જ તો દીકરા હું એને તેડવા આવી છું. જોઉં છું કેવી દવા નથી પીતી તે. મારે નથી જવું, હવે તમે જ કંઈક સમજાવો વિક્રમકુમાર. જાનકી, જઈ આવ, બે ચાર દિવસની તો વાત છે. જો તને મારા સમજે, ચાલુ બીથા. ચાલ આવજો વિક્રમજી. જય માતાજી. જાનકીના શરીર વગર મારા રાજને હું સ્પર્શ પણ નથી કરી શકતી.